હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે તમારી માટે ઠીંડોળાના શાકની રેસીપી લઈને આવી છું ફ્રેન્ડ્સ આજે ઠીંડોળાનું શાક ભર્યા વગર પણ ભરેલા શાક જેવો જ આપણે ટેંડોળાનું શાક બનાવશું અને આ શાક તમે હોટલ કે રેસ્ટોરન્ટના શાકને ભૂલી ને એટલું સ્વાદિષ્ટ તૈયાર થશે તો વિડીયો પૂરેપૂરો જોજો અને ફ્રેન્ડ્સ તમે લોકોને એક રિક્વેસ્ટ પણ કરવાની છે તમે બધા મારા વિડીયો રેગ્યુલર જોવો છો અને રેગ્યુલર તમે વિડીયોને લાઈક પણ કરો છો ફ્રેન્ડ આજ સુધી નવ ટકા લોકોએ કરેલી છે તો પ્લીઝ ચેનલ ને બિલકુલ ફ્રી છે તો ચાલો બનાવીએ એકદમ નવા સ્વાદ સાથે ટેંડોળાનું શાક ટીંડોળાનું નવું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ દેશી ટીંડોળા લીધા છે દેશી ટેંડોળા સ્વાદમાં મીઠા હોય છે અને સાથે અંદર એકદમ કૂણા હોય છે તો બને ત્યાં સુધી આ રીતે દેશી ટીંડોળાનું શાક બનાવવાનું ટીંડોળાનો આગળ અને પાછળનો ભાગ અલગ કરી લેશું એક આપણે ચાર ભાગ કરશું આ રીતે બધા ટીંડોળાંડોળા સમારી લેશું અહીંયા ટીંડોળા સમારી લીધા છે હવે શાક બનાવી લઈએ આજે આ શાક આપણે માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર કરવાનું છે તો ગેસ પર કુકરમાં તેલ ઉમેરશું તેલ ગરમ થતા અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરશું રાય જીરું સરસ કકડે એટલે હિંગ ઉમેરશું ચાર થી પાંચ મીઠા લીમડાના પાનના ટુકડા ઉમેરી દેશું સાથે જ પાંચ કડી લસણ ટુકડો આદુ અને એક લીલું મરચું ક્રશ કરીને લીધેલું છે તો આદુ મરચાની પેસ્ટ પણ ઉમેરી દેશું આદુ મરચાની પેસ્ટ એકદમ સરસ સંકળાઈ ગઈ છે તો પાંચ કાજુના ટુકડા ઉમેરશું અને સાથે આઠ થી દસ કિસમિસ પણ ઉમેરશું તમે ટીંડોળાનું શાક તો અનેક વખત બનાવ્યું હશે પણ એક વખત મારી આ રીતે બનાવજો ઘરના બધા આંગળા ચાટતા રહી જાય તૈયાર થાય છે કાજુ અને કિસમિસ થોડા સંતળાઈ ગયા છે તો બે ચમચી સિંગદાણાનો ભૂકો ઉમેરશું અત્યારે મેં કાચા સિંગદાણાનો ભૂકો લીધેલો છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ આ પ્રોસેસ કરવાની છે અને એક ચમચી સફેદ તલ ઉમેરી દેસુ તલ અને દાણાનો ભૂકો પણ તેલમાં સારી રીતે સાતળી લેશું બધું જ તેલમાં એકદમ સરસ સંતળાઈ જાય એટલે એક મીડિયમ સાઈઝની ડુંગળી ક્રશ કરીને લીધેલી છે ઉમેરી અત્યારે શાકમાં આપણે લસણ અને ડુંગળી બંનેનો ઉપયોગ કરેલો છે પણ જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાના ડુંગળી પણ એકદમ સરસ સંતળાઈ ગઈ છે તો સાથે એક ટમેટાની પ્યુરી પણ ઉમેરી દેશું આ શાક પંજાબી શાકને ટક્કર મારે ને એવું તૈયાર થશે હવે મસાલા કરી લેશું મસાલામાં એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું મસાલો ઉમેરી અને ગ્રેવી સાથે એકદમ સરસ સાંતળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ સાંતળાઈ ગયો છે અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે સમારીને રાખેલા કેંડોડા કુકરમાં ઉમેરી દેશું અને ટેંડોળા પણ મસાલા સાથે સરસ સાંતળી લેશું શાક તમે કુકરમાં કે કડાઈમાં બનાવતા હોય સારી રીતે સાંતળી લીધા પછી જ પાણી ઉમેરવાનું છે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે શાકનો કલર પીળો હોય છે વધારે તેલ મસાલો હોવા છતાં પણ શાકનો પ્રોપર કલર આવતો નથી આ પ્રોસેસ સાથે તમે શાક બનાવશો ને તો તમારું શાક ઓછા મસાલામાં પણ વધારે સ્વાદિષ્ટ તૈયાર થશે એટલે શાકમાં પાણી ઉમેરવાની બિલકુલ ઉતાવળ નહીં કરવાની આ રીતે તમે શાકને મસાલા સાથે સાંતળી લેશો ને એટલે મસાલાની એકદમ સરસ ફ્લેવર શાકમાં આવી જશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ એકદમ છૂટું પડવા માંડ્યું છે અને પીંડોળા પણ મસાલા સાથે સારી રીતે સાંતળાઈ ગયા છે હવે પાણી ઉમેરશું તો અત્યારે હું અડધા નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરી રહી છું તમારે જો વધારે ગ્રેવી વાળું શાક બનાવવાનું હોય તો પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું બધું જ સરસ મિક્સ કરી લેશું મસાલા સાથે તમે ટીંડોળા સાતરી લેશો ને એટલે ત્રીસ થી ચાલીસ ટકા જેટલા ટીંડોળા તો ચડી જ ગયા હશે એટલે આ શાકમાં તમારે માત્ર બે જ સીટી કરવી પડશે કુકરનું ઢાંકણ ઢાંકી અને માત્ર બે જ સીટી કરશું અહીંયા કુકરમાં બે સીટી થઈ ગઈ છે અને હવા પણ રિલીઝ થઈ ગઈ છે કુકર ખોલી અમે જોઈ લઈએ તો વાવ શાકનો કલર અને ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ લાલ ચટક શાકનો કલર આવેલો છે અહીંયા તમે એક વસ્તુ નોંધ કરી કે આપણે માત્ર એક જ ચમચી લાલ મરચું પાવડર ઉમેરેલું છે તો પણ શાકનો કલર એકદમ મસ્ત આવેલો છે હવે આ શાકને એકદમ રીચ ટેસ્ટ આપવા માટે એક ચમચી ઘી ઉમેરશું ઉપરથી આ રીતે ઘી ઉમેરશો ને એટલો શાકનો સ્વાદ બહુ મસ્ત આવશે ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરશું ને ફ્રેશ સમારેલી કોથમરી ઉમેરશું બધું જ સરસ મિક્સ કરી લેશું તો અહીંયા ફ્રેન્ડ્સ ઘરમાં રહેલા સિમ્પલ મસાલા સાથે જ આપણે આ શાક તૈયાર કરેલું છે ઘરે કોઈ ગેસ્ટ આવે ને તો એક વખત તમે આ ટીંડોળાનું શાક બનાવી અને ખવડાવજો ગેસ્ટ ખુશ થઈ જશે એટલું મસ્ત આ શાક તૈયાર થાય છે તૈયાર થયેલું શાક સૌ કરશું તો આ શાક તમે ગરમા ગરમ રોટલી ભાખરી કે પરોઠા સાથે સૌ કરી શકો છો તો તૈયાર છે માત્ર પાંચે જ મિનિટમાં તૈયાર થઈ જતું એકદમ સ્વાદિષ્ટ એવું ટીંડોળાનું શાક આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે કોઈ પણ જાતની ઝંઝટ વગર ફટાફટ તૈયાર થઈ જતા ઠીડોળાના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ